મિત્રો, હું છું સોનલ ટોપીવાલા. દિવ્યાંગ ન્યૂઝ ચેનલના વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણા સ્ટુડિયોમાં લોકલાડીલા એવા કામરેજના ધારાસભ્ય પીડી જાલરિયા સાહેબ આપણી ઉપસ્થિત છે. તો સર્વપ્રથમ નમસ્તે, અમારા દિવ્યાંગ ન્યૂઝ ચેનલમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સર, આપણે વાત કરીએ તો આપના જન્મથી બાળપણથી આપ ધારાસભ્ય બન્યા ત્યાં સુધીના સફરની વાતો અમારા દર્શક મિત્રો સાથે જરા. મેં બાળપણ મારું અમદાવાદમાં ગુજાર્યું છે. 2 ધોરણ સુધી મેં અભ્યાસ અમદાવાદ કર્યો છે. 3, 4 અને 5, 6 માસિક સુધી મેં સૌરાષ્ટ્ર, મારું વતન ભુવા ગામ, ત્યાં મેં અભ્યાસ કર્યો છે. અભ્યાસ કરતાં કરતાં સુરતના લોકો જે સૌરાષ્ટ્ર આવતા, એટલે મને પણ એવું થયું કે સુરતથી જે લોકો આવે છે એને કેટલું માનપાન મળે છે અને અમને અહીંયા કોઈ બોલાવતું નથી, એટલે મને પણ એમ થયું મારે પણ સુરત જવું. એટલે એ વિચાર આવ્યો, એ વિચારને મક્કમતા રીતે મેં મજબૂતીથી મારા ઘરની અંદર સભ્યો આગળ મૂકી, મારા પરિવારની અંદર મારા ફાધર મધર એ બધાનો જ આગ્રહ હતો કે અભ્યાસ કરે, પણ માત્ર ને માત્ર મને શોખ હતો કે મારે સુરત જવું છે. એટલે મારા ફાધર પાસેથી માત્ર 12 રૂપિયા લઈ અને હું સુરત આવ્યો. ડાયમંડની અંદર શરૂઆત કરી, બિઝનેસ કર્યો, અને એની સાથે સાથે બિઝનેસ કરતાં કરતાં મને એમ થયું મારે કંઈ પણ લોકસેવા કરવી છે. ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી 1984-85 હું કાર્યકર્તા તરીકે કામ કરતો, પણ ચૂંટણી સમયે અને એ દરમિયાન હું કામ કરતો, બાકી મારો બિઝનેસ કરતો. પણ 1998 પછી મને એવું થયું કે મારે સક્રિય રીતે રાજકારણ કરવું છે અને લોકોની સેવા કરવી છે, એટલે ત્યારબાદ હું સંપૂર્ણ રીતે રાજકારણની અંદર આવ્યો. 2007-08 અંદર પેટા ઇલેક્શનમાં હું પૂણાથી કોર્પોરેટર બન્યો, ત્યારબાદ 2010 પાછો કોર્પોરેટર બન્યો. 11-12 હું ચેરમેન તરીકે રહ્યો, સ્ટ્રોમ ડ્રેનેજમાં વાઇસ ચેરમેન તરીકે રહ્યો. અનેક સંગઠનની મેં જે કાંઈ મારી પાસે જવાબદારી આવી એ જવાબદારી નિભાવી. 2015 ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ નથી આપી, પણ પાર્ટીની જે કાંઈ જવાબદારીઓ હતી એ મેં પરિપૂર્ણ નિભાવી. 2017 ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્ય તરીકે મને પસંદ કર્યો અને ધારાસભ્ય તરીકે મારી ઉપર જે જવાબદારી આવી, જે પ્રજાજનોએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો, એમનો વિશ્વાસ એળે ન જાય એ દિશામાં હું કામ કરી રહ્યો છું અને મારા મતદારોના જે કોઈ સમસ્યાઓ હોય એ સમસ્યા મારી સમજી એ જ રીતે હું કામગીરી કરી રહ્યો છું. સર, આપણે કામરેજ વિધાનસભા માટે આપના થકી જે કાર્ય થયા છે તે વિશે દર્શક મિત્રોને શું જણાવશો? મારા વિસ્તારની અંદર ચૂંટાયા બાદ પહેલી જ સમસ્યા મારી સમક્ષ દીનબંધુ હોસ્પિટલથી જે નેશનલ હાઈવે ઉપર આવવા માટે જે રસ્તાની સમસ્યા હતી એ સમસ્યા મારા ધ્યાન પર આવી. પહેલું કાર્ય મેં દીનબંધુ હોસ્પિટલથી સર્વિસ રોડ મળે એ કામ કર્યું. બીજું, જે 4 રસ્તા ઉપર જે ટ્રાફિકની સમસ્યા સુરતમાં ની અંદર આવતા તમામ લોકો માટે કામરેજ મહત્ત્વનું રહે અને એ એન્ટ્રી ઉપરથી સુરતની અંદર પ્રવેશ કરવાનો હોય અને ત્યાં ટ્રાફિકની સમસ્યા હોય, તો એ મને વિચાર આવ્યો. લોકોની રજૂઆત હતી એટલે ત્યાં બાજુમાં બીજો સર્વિસ રોડ બનાવવા માટેની કામગીરી હાથ પર લીધી. તેવી રીતે કામરેજ તાલુકાની અંદર ગ્રામ્ય ગામની અંદર નોન પ્લાન રસ્તાઓ સુરત સુડા અને RNB પંચાયત, RNB સ્ટેટ એની રજૂઆત નીતિનભાઈને કરતા, નીતિનભાઈએ પણ અને સોડાના વિભાગે પણ મારી રજૂઆતને ધ્યાનમાં લઈ
गया वर्षनी अंदर 97 થી 98 કરોડના રોડ રસ્તાના કામો કર્યા. આ વર્ષની અંદર દિવાળીની મારા વિસ્તારના પ્રજાજનોને દિવાળીની શુભકામના રૂપે માન્ય વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈએ 37 કરોડના રોડ રસ્તાના કામની મંજૂરી આપી. એવી રીતે અનેક સમસ્યાઓ જે મારા પ્રજાજનોની હોય એમના માટે સતત પ્રયત્નશીલ રહી એમની રજૂઆતોને ધ્યાને લઈ અધિકારીઓ જોડે ટ્યુનિંગ કરી અને મારા વિસ્તારની અંદર સારામાં સારું કામ થાય એવું જે મારા ગામ્યની અંદર 5000 કરતાં વધારે વસ્તી ધરાવતી જે ગ્રામ પંચાયતો છે એમના માટે સરકાર દ્વારા ધન કચરા માટે જે ખર્ચ ગ્રામ પંચાયતને કરવો પડતો હતો એ રાજ્ય સરકાર કરશે એ પણ રજૂઆતો કરીને આયોજન કર્યું અને મંજૂર કરાવ્યું. એવી જ રીતે કામરેજ આજુબાજુના વિસ્તારોના ગ્રામ્યની અંદર જે વસ્તીનો કૂદકે ને ભૂસતે વસ્તીનો વિસ્ફોટ થઈ રહ્યો છે એની પ્રાથમિક સુવિધાઓ માટે કે મોટામાં મોટી જો સમસ્યાઓ હોય તો ડ્રેનેજ વિભાગની ગ્રામ પંચાયતો હોય એમની ગ્રામ પંચાયતની બજેટ ન હોય એમનું આયોજન ન કરી શકે તો મુખ્યમંત્રી અને એમને રજૂઆત કરી અને એ વિસ્તારની અંદર સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બને અને ડ્રેનેજની સમસ્યાનું હલ થાય એના માટે પણ નિરાકરણ કર્યું અને માન્ય મુખ્યમંત્રીએ ખૂબ ઉદાર દિલથી એ વિસ્તારની અંદર સુએ ટ્રીટમેન્ટ બનાવવા માટેની સુરત મહાનગરપાલિકાને અને સુડા વિભાગને તાકીદ કરી અને મંજૂરી મળે એ આયોજન થયું. બીજેપીએ તો વિકાસની વિકાસમાં માને છે તો કામરેજ વિસ્તારની વાત કરીએ તો શહેરના છેવાડાનો વિસ્તાર એ કામરેજ વિસ્તાર છે તો આવનાર સમયમાં આપના થકી કયા નવા વિકાસના કાર્યો થશે? પ્રજાજનો માટે પહેલી તો સુવિધાઓ રોડ રસ્તાઓ પાણી ડ્રેનેજ લાઇટ એ મહત્વની લોકોની સમસ્યાઓ હોય છે પણ એ સમસ્યાઓ માટે અમે પહેલેથી આયોજન કરી અને સરકાર પણ એના માટે કટિબદ્ધ છે અને એ સમસ્યાઓ દૂર થાય. મેજોરિટી રોડ રસ્તાની કામગીરી તો પૂર્ણ થઈ ગઈ છે. લાઇટનો જે કંઈ સમસ્યાઓ છે સુડા અને ગ્રામ પંચાયતના ભાગીદારીથી જે કાંઈ આયોજન કરવાના હોય છે એ પણ કામગીરી ચાલુ છે. ઘણી ગ્રામ પંચાયતો એની અંદર પીપીપી બેઝ ઉપર કામગીરી કરવા માટે જે તૈયાર છે ત્યાં મંજૂરી આપી દીધી છે. એવી જ રીતે પાણીની સમસ્યાઓ જે કહે છે એમના માટે પણ રાજ્ય સરકાર દ્વારા આયોજન કરી અને ઘર ઘર સુધી પાણી પહોંચે એ પણ યોજનાઓ લાવી અને લોકોને પાણી મળે એ પણ વ્યવસ્થા કરશું. આપ ઘણા બધા સામાજિક કાર્યો સાથે સંકળાયેલા છો જેથી જ આપ બહુ લોકલાડીલા છો તો એ વિશે અમારા દર્શકોને શું કહેશો? કોઈ પણ સમાજના કાર્યક્રમો હોય કોઈ પણ સંસ્થાના હોય મને જ્યાં પણ આમંત્રણ આપતા હોય છે ત્યાં હું એ મારો કાર્યક્રમ છે એ સમજીને હું જતો હોઉં છું. દિવ્યાંગોનો કંઈ પણ કાર્યક્રમ હોય કે નાનામાં નાના સમાજનો કાર્યક્રમ હોય કોઈ સમૂહ લગ્ન હોય અને મારાથી જે પણ એ લોકોની સમસ્યા હોય એ મારાથી થતા પૂરા પ્રયાસથી એ લોકોની સમસ્યા હલ કરવા માટે પણ હું પ્રયત્નશીલ રહું છું. હમણાં જ ગયા વર્ષની અંદર દિવ્યાંગો મારી ઓફિસ પર આવ્યા અને એ દિવ્યાંગોએ એમની અપેક્ષા જગાવી કે અમારે આ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈની સાથે અમારે મુલાકાત કરવી છે. એમાં એક દિવ્યાંગે હીરાબાનો અને નરેન્દ્રભાઈનો મોઢાથી એમનો ફોટો બનાવ્યો હતો એમને ભેટ આપવો છે તો દિવ્યાંગોને હું ત્યાં નરેન્દ્રભાઈ સાથે મુલાકાત કરાવી. ત્યારબાદ દિવ્યાંગોના પતંગ ઉત્સવ હોય 31st કાર્યક્રમ ઉજવતા હોય કે એમના કોઈ લગ્ન હોય એમાં જ્યારે પણ મને આમંત્રણ આપતા હોય છે ત્યારે હું જઉં છું. ત્યારબાદ એ લોકોની અપેક્ષા હતી કે અમને દિવ્યાંગોને ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે અમારે મુલાકાત કરવી છે, અમારે વિધાનસભા સત્રમાં આવવું છે તો એમની પણ વ્યવસ્થા કરી અને એમને ગાંધીનગર લઈ ગયો હતો. ત્યારબાદ વેલફેર ડિસેબલ સંસ્થા કનુભાઈ ટેલર
એમને પણ મને આમંત્રણ આપ્યું, જે બાળકોને દિવાળી બાદ વેકેશન ખુલતા પહેલાં દિવસે જે લોકો બાળકો સ્કૂલની અંદર પ્રવેશ લેવાના હતા એમને કંકુટીલક કરી અને એમને પ્રવેશ આપવા માટે મને બોલાવ્યો, તો ત્યાં પણ હું ગયો અને ત્યાં જતાં મને એટલી બધી આનંદની અનુભૂતિ થઈ કે કનુભાઈ ટેલર જે આ સંસ્થા માટે કામ કરી રહ્યા છે એ પણ દિવ્યાંગ હોવા છતાં પણ એનું મન એટલું બધું મજબૂત અને એ જે સપના જોવે છે એ સાકાર કરે છે, કે આ દિવ્યાંગોના વાલીઓ કરતાં પણ વિશેષ જવાબદારીથી આ દિવ્યાંગોના સપના પૂરા કરવા માટે એ જે કામ કરી રહ્યા છે એ મેં જે નિહાળ્યું એ ખરેખર અભિનંદનને લાયક છે. તો એમને પણ મેં, કનુભાઈને પણ મેં વચન આપ્યું કે આ સંસ્થા દ્વારા કંઈ પણ સમસ્યા હોય, કંઈ પણ કામગીરી હોય તો મને ચોક્કસ યાદ કરજો, તમારા નિરાકરણ માટે હું 100% પ્રયત્નશીલ રહીશ. સર, આપ દિવ્યાંગ ભવનની આજે મુલાકાત લીધી, તો આવનાર સમયમાં દિવ્યાંગોને કઈ કઈ મુસીબતો પડતી હોય છે અને એમાં કયા કયામાં બીજેપીની સરકાર એમને મદદ કરશે એ વિશે આપ શું કહેશો? આપ સારી રીતે જાણો છો કે નરેન્દ્રભાઈ દિવ્યાંગોના મસીહા છે. દિવ્યાંગો માટે એમણે ગયા વર્ષે પણ દિવ્યાંગ દિવસની અંદર નવસારીની અંદર કાર્યક્રમ કર્યો હતો અને મેં જોયું છે કે દિવ્યાંગો માટે માન્ય વડાપ્રધાનને કેટલી લાગણી છે, એમના માટે સરકાર દ્વારા જે કંઈ લાભો મળે, જે કંઈ એમને એમનાથી પહોંચી વળાય અને એમની માટે 100% પ્રયત્નશીલ રહી છે. એવી રીતે વિજયભાઈ રૂપાણી હોય, નીતિનભાઈ હોય, એ પણ દિવ્યાંગો માટે ત્યાં તો ગુજરાતના કોઈ બી સામાન્ય માણસ, નાનામાં નાના માણસ સુધી, નાનો સમાજ હોય, એમના માટે સરકાર દ્વારા જે પણ કંઈ થતું હોય એમના માટે કરવાની આ ભારતીય જનતા પાર્ટીની તૈયારી છે. સર, આપણે શહેર હિતના ઘણા બધા કાર્ય કર્યા છે, તો તમને તમારી પાસે સમસ્યા આવે તો તમે એનું નિરાકરણ કઈ રીતે લાવો છો? સમસ્યા તો જે પણ તે ડિપાર્ટમેન્ટની હોય એ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જોડે બેસી અને એમનું નિરાકરણ કરતા હોઈએ છીએ. સર, આપ 2 વખત કોર્પોરેટર બની ચૂક્યા છો, તો એ વખતે આપણે આપણા થકી જે કાર્ય થયા છે એ વિશે અમારા દર્શકોને જણાવો. 2008 પેટા ઇલેક્શનમાં હું કોર્પોરેટર બન્યો, એની પહેલાં તો હું સુરત મહાનગરપાલિકાની અંદર પૂણા, સીમાડા, સરથાણા, મોટા વરાછા આ વિસ્તાર ગામ પંચાયતો હતી. એ ગામ પંચાયતોને માન્ય તત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ સાથે ચર્ચા કરી અને આ વિસ્તારને કોર્પોરેશનની અંદર સમાવેશ થાય અને આ વિસ્તારના લોકોને જીવન જરૂરિયાતની જે સુખાકારી લાભ મળવો જોઈએ એ મળી શકે, કારણ કે ગામ પંચાયતોની કંઈક મર્યાદા હોય, ગામ પંચાયતની અંદર લોકોની અપેક્ષા ઘણી હોય પણ પંચાયતનું બજેટ ન હોય અને એની અપેક્ષાઓને પૂર્ણ કરી ન શકતા હોઈએ, તો એને ધ્યાને લઈ અને માન્ય ત્યારના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ એ વાતને સાર્થક કરી અને આ ગામોને સુરત મહાનગરપાલિકાની અંદર સમાવેશ કર્યા. ત્યારબાદ આ ગામોની સમસ્યાઓ કે 2006ની અંદર પુણા, સીમાડા, સરથાણા એ વિસ્તારની અંદર એક પણ રોડ રસ્તા પાકા નહોતા, સ્ટ્રીટ લાઇટ નહોતી, રોડ રસ્તાઓ કનેક્ટેડ નહોતા અને સુરત મહાનગરપાલિકાની અંદર સમાવેશ થયો અને સુરત મહાનગરપાલિકાએ પુણા, સીમાડા, સરથાણા માટે તેજુરી ખુલ્લી મૂકી દીધી અને 2008થી લઈને 10 સુધીમાં લગભગ અંદાજિત 450 કરોડ કરતાં પણ વધારે અંડરગ્રાઉન્ડના કામો કર્યા. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ મને બીજી વાર ટિકિટ આપી, 2011ની અંદર મને સ્ટોમ ડ્રેનેજની અંદર ચેરમેન બનાવ્યો. ત્યારે પણ આ નવા વિસ્તારો જે સમાવેશ થયા એની અંદર સ્ટોમની સમસ્યાઓ હોય, ડ્રેનેજની હોય, એ સુરત મહાનગરપાલિકા દ્વારા તેજોરી ખુલ્લી મૂકી અને એ વિસ્તારની અંદર અંડરગ્રાઉન્ડના કામો આવનારા 35 વર્ષને ધ્યાને લઈ અને અંડરગ્રાઉન્ડના કામો થયા. કામ સુરત મહાનગરપાલિકા દ્વારા થયા પણ યશ મને મળ્યો કે હું ચેરમેન તરીકે મેં કામ કર્યું. પણ ભારતીય જનતા પાર્ટીનું જ્યારથી પણ શાસન આવ્યું છે ત્યારે લોકહિતના કામની અંદર ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટીએ પાછું વળીને જોયું નથી વિકાસ માટે. અને એ જ હિસાબે તમે 2006ની અંદર જ્યારે પૂર આવ્યું
ત્યારે જે પરિસ્થિતિ હતી કે એરપોર્ટ ઉપર પણ પાણી હતું, પ્લેન લેન્ડિંગ થઈ શકતું નહોતું. ત્યારબાદ જાન્યુઆરીની યોજનાઓ આવી, અનેક યોજનાઓના માધ્યમથી આ વિસ્તારની અંદર એરપોર્ટ પર, વીવીઆઈપી રોડ ઉપર આરસીસીની ચેનલ દ્વારા જે એમને ડાયવર્ટ આપી દરિયા બાજુ મુખ કરી અને એરપોર્ટ ઉપર પાણી ન ભરાય, સુરતની અંદર પ્રોપરલી વરસાદ હોય અને તાપી બે કિનારા વહેતી હોય તો પ્રોપર સુરતનું પાણી ત્યાં વહી જાય એવા આયોજનો કર્યા. 2015થી લઈને ત્યારબાદ આ વિસ્તારની અંદર સુરત મહાનગરપાલિકાના ગ્રાઉન્ડ લેવલના તમામ કામ પૂર્ણ થઈ, તમામ રોડ રસ્તાઓ, લોકોની સુવિધાઓ, લોકોને ડ્રેનેજના કનેક્શનો, પાણીની સુવિધાઓ આજે આ ગ્રામ્યને ગ્રામ પંચાયતની અંદર 7-8 વર્ષની અંદર આ મહાનગરપાલિકાએ પૂર્ણ કર્યું છે. પણ મારા વિસ્તારના પ્રમુખો અને પ્રજાજનોને હું અભિનંદન આપું છું કે માત્ર ને માત્ર જે કોઈ કામો થતા હોય છે ને એ એમની જાગૃતતા હોય છે, એ સતત એમના કામો માટે રજૂઆતો કરતા રહે છે. એટલે જે કોઈ ચૂંટાયેલા લોકો હોય છે એમને જે ગતિથી કામ કરવું હોય એનાથી ડબલ ગતિથી કામ કરવું પડતું હોય છે. એટલે કોઈ પણ સોસાયટીઓ હોય, કોઈ પણ ગ્રામ્ય હોય, લોકો જાગૃત હશે તો એમના કામને 100% વાસા મળશે અને ચૂંટાયેલા લોકોને સતત કામ કરવું પડતું રહેશે. પણ હું મારા વિસ્તારના તમામ મારા કાર્યકર્તાઓ, પ્રમુખો, સોસાયટીના આગેવાનો એમને હું અભિનંદન આપું છું કે જે કંઈ આ વિસ્તારની અંદર કામો ઝડપી થયા છે એના મૂળમાં એ લોકો છે કે કામ માટે સતત પ્રયત્નશીલ રજૂઆતો અમને કરતા રહ્યા અને અમે સુરત મહાનગરપાલિકા હોય, સરકાર હોય, એમાં સતત રજૂઆતો કરતા રહ્યા અને એનું જે આ રિઝલ્ટ મળે છે. કામ કરવું છે કોઈને, પણ એમની પાસે રજૂઆત હોય તો એનું કામની દિશા મળે છે. એટલે આપના માધ્યમથી હું મારા તમામ આયોજકોને અને મારા મતદારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સર, આપે જે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની મુલાકાત લીધી, અમારા બાળકો સાથે વાત કરી, તો આપ અમારી સંસ્થા અને અમારા કનુભાઈ ટેલર વિશે શું જણાવશો? કનુભાઈ ટેલરે 1997ની અંદર જ્યાં દિવ્યાંગો માટે એમણે સપનું જોયું કે હું દિવ્યાંગ છું પણ આ દિવ્યાંગો માટે મારે કંઈક કરવું છે અને મારા થકી આ દિવ્યાંગોના સપના સાકાર થાય એ એમનો જે વિચાર હતો અને એમનું જે સપનું હતું એ હું સતત જોતો આવું છું કે એમણે જે દિવ્યાંગો માટે જે કંઈ કરી રહ્યા છે અને એ જે સપનું જોઈ રહ્યા છે એ સપનું સાકાર થઈ છે. એ મેં દિવ્યાંગોને પણ વાત કરી કે તમે જે કોઈ સપનું જોશો ને, માત્ર સપનું જોવાથી આપણને સફળતા નથી મળતી, એ સપનું સાકાર કરવા માટે પુરુષાર્થ કરવો પડે છે. જો તમે પુરુષાર્થ કરશો તો 100% તમારું સપનું સાકાર થશે. ઘણા દિવ્યાંગો જોડે મેં વાત કરી તો 7મા 8મા ધોરણની અંદર અભ્યાસ કરતા હોય એ દિવ્યાંગો પણ સપના જોયા છે. કોઈ દિવ્યાંગો કે મારે ડૉક્ટર બનવું છે, એક દિવ્યાંગે મને કીધું મારે પોલીસ બનવું છે, એક દિવ્યાંગે મને વાત કરી મારે કલેક્ટર બનવું છે. તો એ દિવ્યાંગો એવું સમજે છે કે કદાચ મારા શરીરની અંદર કંઈ પણ ખોટ હશે પણ હું સક્ષમ છું, એના પોતાનો જે પાવર છે એ મનથી મજબૂત છે. એટલે દિવ્યાંગો પણ જે કંઈ સપનું જોવે એ સાકાર કરવા માટે કનુભાઈ જે એની પાછળ મહેનત કરી રહ્યા છે એટલે એ દિવ્યાંગોના સપના 100% સાકાર થશે. અને કનુભાઈ દિવ્યાંગો માટે જે કંઈ કરી રહ્યા છે મેં જોયું સંસ્થાની અંદર, એ ખરેખર અભિનંદનને પાત્ર છે. એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને દિવ્યાંગો પ્રત્યે ભારતીય જનતા પાર્ટી એમની જે કોઈ સમસ્યાઓ હશે, એમના માટે જે કંઈ યોજનાઓ લાગુ થતી છે એમના માટે 100% પ્રયત્નશીલ રહેશે અને દિવ્યાંગોના સપના સાકાર થાય એવા પ્રયત્નો રહેશે. સર, છેલ્લો સવાલ કે આપ દિવ્યાંગ ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શકોને અને યંગસ્ટરોને શું સંદેશો આપવા માંગો છો? યુવાનોને અને મારા દર્શકોને હું માત્ર આપના માધ્યમથી એ જ કહેવા માગું છું કે આ નવા ભારતનું જે નિર્માણ થઈ રહ્યું છે એની અંદર આ દેશના યુવાનો અભ્યાસ કરતા હોય, કોઈ નોકરી કરતા હોય,
એમાંથી માત્ર મોબાઈલને એક કલાક મુક્તિ આપી અને આ દેશ માટે કંઈ જોવે, આ દેશ માટે વિચારે, તો 100% નવા ભારતનું નિર્માણ માટે જે નરેન્દ્રભાઈ સપનું જોઈ રહ્યા છે એ સપનાને આપણે 100% સાકાર કરી શકશું. ત્યાર બીજું, નરેન્દ્રભાઈએ જે સપનું જોયું છે પ્લાસ્ટિક મુક્ત ભારત, એ માત્ર નરેન્દ્રભાઈ એકલા સપનું જોશે તો એનાથી આપણે પ્લાસ્ટિક મુક્ત ભારત નહીં કરી શકીએ, પણ એમાં પણ આપણે સૌ સહયોગ આપીએ. અને જો આ દેશના યુવાનો આ દિશામાં કામ કરશે તો 100% નરેન્દ્રભાઈનું સપનું સાકાર થશે અને નવા ભારતના નિર્માણની અંદર આવો આપ સૌ સાથે મળી અને આ નવા ભારતનું નિર્માણ કરીએ અને આ દેશને જે કંઈ સમસ્યાઓ હોય એની અંદર આપ સૌ સહયોગી બની અને એનું નિરાકરણ થાય અને નવા ભારતનું નિર્માણ થાય એવી આપ સૌ પાસેથી અપેક્ષા રાખું છું. સર, થેન્ક યુ સો મચ દિવ્યાંગ ન્યૂઝ સાથે વાત કરવા માટે.